अनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान। श्री घनश्याम महाराज, श्री हरि कृष्ण महाराज नी बधाई वाला भक्तों ने एथी जय स्वामी नारायण। वाला भक्तों, आज आ शनिवार नी सभा रथयात्रा पर्व एवं आपणे आ सभाने नाम आपेलू छे, पण आजे आपणने आनंद ए थाय के जगतमां तो घणा बधा रथयात्राना उत्सव उजवाता हशे, पण आजे ठेक कंटकीथी सेवानो रथ लईने अहीं आगळ कंटकीना भक्तो आव्या छे, ने आपणे તાળીઓથી વધાવીએ। બે બે દિવસ સુધી અહીં આગળ સેવા કરવા માટે રોકાવાના છે, ઠેક બહારના સ્ટેટમાં એટલે દૂર રહે છે તો પણ સેવા કરવા માટેની આટલી ખેવના છે। આજે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આપણો લોયાધામનો પરિવાર એ ફક્ત ન્યૂજર્સી અહીંયા મંદિર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઠેક ટેક્સાસ સુધી, જો રમેશભાઈ આપણા ઉત્સવના કથાના મુખ્ય યજમાન એ આવેલા છે, આ બધા ભક્તો અગાઉથી સેવા માટે આવ્યા છે। આજે ઘણા બધા ભક્તો અહીંયા આગળ એવા દેખાય છે કે જે બહારથી આવેલા છે। વાલા ભક્તો, સદગુરુ સુકાનંદ સ્વામીનું જે આખ્યાન, એ આખ્યાનની આપણે કથા સાંભળીએ છીએ, એ આખ્યાનની અંદર આપણે થોડા આગળ વધશું। આજે ભરતભાઈ મેનપુરાવાળા ક્યાં ગયા? આજે ખાસ તો એમને ધૂન કરાવી, એમના ભાઈ ભૂપેન્દ્રભાઈ અક્ષર નિવાસી થયા, એ નિમિત્તે એમને આજે ધૂન કરાવી હતી, એટલે આજે એમની તિથિ હતી, એ પ્રમાણે ધૂન કરી। મેનપુરાની અંદર પણ આજે બહુ સરસ સત્સંગ જ્ઞાનયજ્ઞ આજે જ પૂજ્ય સુરત વલ્લભ સ્વામી સાથે વાત થઈ હતી, ત્યારે તમને બધાને ખૂબ એથી જય સ્વામિનારાયણ કીધા છે। અને સાથે સાથે મેનપુરા ગામની અંદર બહુ હરિભક્તો આવ્યા હતા અને ખૂબ સુંદર કથા વાર્તા સત્સંગ આદિ થયું, ત્યાં ભગુકાકાએ ખૂબ સુંદર આયોજન કર્યું, એ બધી વાત પણ આજે સ્વામીએ કરી હતી। આપણે આજે સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આગળ જશું। ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના, મોટા નાયા પેલા ગુણ છે, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે, તેનાથી આપનું શોભે છે, માટે અહમ નગર
સંગે માટે અહમ નદરવો અંગે અતિ દીના તઈ રેવો સંગે અતિ દીના થઈ રહેવો સંગે દીનતામાં દયાળો છે રાજી દીનતામાં દયાળુ છે રાજી કરતા રહેવો હમેશ હાજી હાજી 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 માટે માટે જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન કરવો બખેડો કની મોટપને મેલી આલોકની મોટપને મેલી આલોકની મોટપને મેલી ધામની મોટપ જાલી દેવી ધામની મોટપ જાલી દેવી ધામની મોટપ વાલા ભક્તો, સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન એટલે હું પહેલેથી કહેતો આવ્યો છું કે મુમુક્ષુ માટે ઘડતરની પાઠશાળા. મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુને કેમ ચાલવું, ભગવાન સુધી પહોંચવા માટે કઈ રીતે આગળ વધવું, આ સત્સંગમાં આવ્યા પછી સદગુણોને મેળવ્યા પછી મોટા સદગુરુઓની કૃપા મેળવ્યા પછી જીવ ક્યારેય પણ ફેલ ના થાય એવું આખ્યાન એટલે સુકાનંદ સ્વામીનું આખ્યાન. સુકાનંદ સ્વામીના આખ્યાનને જે એક વખત જો ધ્યાનથી સમજી લે તો એમાં ભગવાન જેવું ઐશ્વર્ય આવે તોય પણ એ ભક્ત ક્યારેય ભૂલો ના પડે. ભગવાન જેટલી મોટપ આવે તો પણ એ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં એવું સુકાનંદ સ્વામીનું આખ્યાન છે. સ્વામીના આખ્યાનમાં આપણે ગઈ વખતે એક કથા એવી સાંભળી હતી કે સ્વામી મહારાજના વિયોગની અંદર બહુ દુઃખી છે અને ત્યારે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં પ્રગટ થાય છે. ભગુજીને એમ કહે છે કે સુકાનંદ સ્વામીને બોલાવી લાવો, મારે પત્ર લખાવવો છે. સ્વામી પાસે મહારાજ પત્ર લખાવે છે અને પત્ર લખાવીને પૂરો કરે છે અને મહારાજ એમ કહે છે સ્વામી તમે પત્ર વાંચો. સ્વામી આમ પત્ર વાંચવા લાગ્યા અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યારે આપણે એક કડી ત્યાં આગળ ગાઈ હતી કે જે પ્રીતિવાળો છે, જે પ્રેમવાળો છે, જે સાચો થઈને ભગવાનને ભજે છે, સાચાને સો ગાગના નથી મોગા થયા મહારાજ, ખોટાને ન મળે ખોડતા તે દિન કે વળિયા જ. આ કડી તમને ગવડાવી હતી કે જે ખોટો છે એને ભગવાન ક્યારેય મળતા નથી, સાચો થઈને જો મંડે તો આજે તો ભગવાન પ્રત્યક્ષને પ્રગટ છે. એવું જ એક લીલા આગળ સ્વામીના જીવનની અંદર બને છે. એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદની અંદર નરનારાયણ દેવ ગાદીના જે આચાર્ય શ્રીજી મહારાજના પોતાના સ્થાપિત આચાર્ય જેને ભગવાને પોતાના દત્તપુત્ર તરીકે લીધા અને ગાદીઓ સોંપી, જેની અંદર ભગવાન જેવા ઐશ્વર્યો હતા, જે ભગવાનની ઈચ્છાથી જ આ પૃથ્વી ઉપર આવેલા હતા એવા આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ એક વખત નરનારાયણ દેવના દર્શન કરીને હિન્દુસ્તાન, આમ તો મૂળ દેશ છપ્પયા ને યુપી એટલે હિન્દુસ્તાનમાં જવા માટે તૈયાર થયા. જ્યારે તૈયાર થયા ત્યારે કેટલાક સાધુઓ, બ્રહ્મચારી, પાર્ષદો,
કેટલાય સાથે ઘોડાઓ, કેટલાય બળદ ગાડાઓ, આ બધું લઈને મહારાષ્ટ્રી હિન્દુસ્તાન જવા માટે નીકળે છે. વાસ્તે ગાજતે કપડવંજની અંદર આવ્યા, ત્યાંના ભક્તો ખૂબનું પ્રેમથી સામયું કર્યું. ત્યાંથી લસુંદ્રાની અંદર આવ્યા અને એ સમયે એ તીર્થની અંદર રહેવાવાળા જે બ્રાહ્મણો હતા, ત્યાં લસુંદ્રા ગામની અંદર ગરમ અને ઠંડા પાણીના કુંડ છે, એટલે ત્યાં આગળ જ્યાં જ્યાં આવી દૈવી જગ્યાઓ હોય ત્યાં ભિક્ષુકો, બ્રાહ્મણો, ગરીબો આ બધાએ નિવાસ કરીને રહેતા હોય. તીર્થોની અંદર પણ ભિક્ષુકો અને ગરીબો ત્યાં બેસતા હોય. ખાસ કરીને આપણા મંદિરોમાં તો ઓછું જોવા મળે, પણ તમે આમ પરોક્ષના મંદિરમાં ગમે ત્યાં યુપીમાં જાઓ, દક્ષિણમાં જાઓ, તો ઘણા બધા અપંગો, ઘણા બધા દુઃખી લોકો મંદિરના દરવાજે બેઠા હોય. એની પાછળનું શું કારણ? કે એને એવું હોય કે ધાર્મિક લોકો અને સજ્જન લોકો મંદિરમાં આવે અને મંદિરમાં આવતા હોય અને મંદિરમાં આવી અને ભગવાનના દર્શન કરવા આવે એના હૃદયમાં ચોક્કસ દયા હોય, એ ચોક્કસ અમને કંઈક આપશે એટલે આવતા હોય. પણ થાય એવું કે ભગવાનના ભક્તો ઘણી વખત ભગવાનના મંદિરે જતા હોય ને તો ભગવાન દરિદ્ર રૂપે આવીને ત્યાં બેઠા હોય ને એ બાજુ નજર ના હોય, ત્યાં ગરીબો બેઠા હોય. તમે જ્યારે તીર્થોમાં જાઓ, પૂજ્યપાદ ગુરુજી આ વાતને વારે વારે કે રૂપિયાનો દુરુપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે, આપણે જાણતા હોઈએ છીએ, પણ એટલું તો ચોક્કસ રાખવું, ફ્રૂટ લઈ લેવું, કંઈક ખાવાની વસ્તુઓ લઈ લેવી, ખારસિંગ લઈ લેવી, કંઈક આપણી જોડે નાસ્તો બનાવેલો રાખવો. એવા ગરીબો હોય, આપણને એમ લાગે કે આ રૂપિયાનો દુરુપયોગ થાય એવો છે, તો જો રૂપિયાનો દુરુપયોગ થાય એવો છે તો એ જગ્યાએ આપણે એને ખાવાની વસ્તુ આપવી, ખાવાના પદાર્થો આપવા કે જેનાથી એનું પેટ ભરાય, એનો એ દુરુપયોગ ના કરી શકે. પણ ભગવાનના ભક્તોએ ક્યારેય કોઈ ગરીબને તમે જ્યારે જોવો ને ત્યારે ક્યારેય પણ એવું ના થાય કે ગરીબને જોવો ને તમે એની ઉપેક્ષા કરો અને ત્યાંથી તમે ચાલ્યા જાઓ. શું ખબર એ ગરીબ રૂપે સ્વયં ભગવાન આવ્યા હોય, શું ખબર. કેટલીક ઘટનાઓ એવી ઘટેલી હોય કે જે ઘટનાઓ ઘણી વખત જાહેરમાં કહેવા જેવી ન હોય, એટલા માટે નથી કહેતો, પરંતુ એટલું હું ચોક્કસ તમને કહું છું કે જ્યારે પણ તમને કોઈ ગરીબ મળે, અરે તમે અહીં આ દેશમાં ચાલ્યા જતા હો અને રોડ ઉપર ખરેખર કોઈ હોમલેસ એવું બોર્ડ લઈને ઊભો હોય, તમે ગાડીમાં ચાલ્યા જાઓ છો, 25-50 સેન્ટ એને આપો. એટલું હૃદય તો આપણું કોમળ હોવું જ જોઈએ કે કોઈ ગરીબીને લઈને ઊભો છે, કમસે કમ એ ના આપો તો કંઈ ફૂડ આપો. આપણે એનો દુરુપયોગ કરે તેની આપણને 100% ખોટી અસર આપણા પુણ્ય ઉપર પણ થતી હોય તો એને કંઈક જમવાનું આપો. પણ કોઈ ગરીબને જોઈએ અને આપણું હૃદય જો દ્રવે નહીં તો સમજવાનું કે હજુ મારું સાચું ભક્તપણું મારામાં આવ્યું જ નથી. ગરીબને હંમેશા કંઈક આપો. 5 રૂપિયા ભગવાનના મંદિરે જતા હો ને તમે નક્કી કર્યું કે ભગવાનને 50નો થાળ કરવો છે, 45નો કરજો, 5નું કોકને આપો. ગરીબ એ રૂપે ભગવાન પણ આવ્યા હશે, માટે ગરીબની સેવા. એટલે તો પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમે ગુરુજીની ક્લિપો ક્યારેક કે ગુરુજીના એવા દર્શન ફોટાની અંદર ક્યારેક કર્યા હોય અથવા ન કર્યા હોય તો ક્યારેક સંતોને કહેજો, અથવા ક્યારેક આપણે આખું જીવન દર્શન કરાવશું અત્યાર સુધીનું. એની અંદર કેટલા પ્રસંગો એવા છે કે પૂજ્યપાદ ગુરુજીએ પોતાના કપડાં પણ ગરીબને આપી દીધા છે, પોતાના કપડાં સહિત પોતાનું ભાથું કે કંઈ લઈને નીકળ્યા હોય એ તો આપી દીધું છે, પણ આવા ભગવા કપડાં પણ કોઈ ગરીબને ઠંડી લાગતી હોય ને ઓઢવા કાંઈ ના હોય, તાત્કાલિક કશું ના હોય, તો આવા ભગવા કપડાં પણ કોઈ ગરીબને ઓઢાડ્યા છે, એ ગરીબ કેટલો ભાગશાળી હશે કે જેને ભગવા કપડાં પૂજ્યપાદ ગુરુજીએ આપ્યા હોય. બોલો કેટલો ભાગશાળી હોય, પોતાની બેગ ખોલીને આપી દીધેલા છે કપડાં. હવે આપણે એ પરંપરાની અંદર આવેલા છીએ, માટે ગરીબ પ્રત્યે દયાવાળું ચોક્કસ થવું ભગવાનના ભક્તે. વાત એ છે કે બ્રાહ્મણો ત્યાં તીર્થની અંદર બ્રાહ્મણો રહે છે લસુંદ્રાની અંદર. એ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે આવ્યા ને મહારાજશ્રીને કહે છે, અમને કાંઈ દક્ષિણા આપો, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છો, તમારી પાસે કાંઈ હોય, અને અમે બ્રાહ્મણો આ તીર્થોમાં એટલે રહીએ છીએ કે તમારા જેવા મહાત્માઓ આવે કાંઈક અમને દે તો અમને દક્ષિણા દો. એટલે મહારાજશ્રીએ સ્નાન કરીને કોઠારીને કીધું, કારણ કે આ તો બધો કોઠારીનો, આચાર્ય મહારાજ પાસે કાંઈ ના હોય, બધું કોઠારી પાસે હોય. હા, જેના હાથમાં કૂંચી એની વાત
ઊંચી એટલે સારું, બધા કૂંચી સારું જ માથાકૂટ કરે, બોલો, દરેકને કૂંચી જ જોઈએ. ચાવી ગઈ એટલે જાણે મોત આવ્યું. આજે જાણે કહેતો હતો આ ભગતને, ઉપર બેઠા હતા, મેં કીધું આ વહીવટનો નશો એવો છે ને, દારૂના નશા કરતાં ખરાબ છે. વ્યવહારનો નશો એવો છે, વહીવટનો નશો એવો છે. 5 દિવસ જો કોઈ જીવે વહીવટને વ્યવહાર કરવા તમે હોપી દીધો હોય ને, હે, મને અત્યારે અહીં હોપ્યું હોય ને પછી મુકાવે ને, એ મોત કરતાં પણ વધારે ખરાબ લાગે, એવો એનો નશો છે. એટલે જેના હાથમાં વાત, જેના હાથમાં કૂંચી, એની વાત એની પાસે બધાને પૂછવા જવું પડે. એક જ ચાવી જો તમારી પાસે હોય તો બધા તમને પૂછતા આવે, કઈ ચાવી? પૈસો હોય તમને બધા પૂછવા આવે. અને એની માટે હવ ને હવ એમાં ખેંચાતાનવાળા, આ તો આપણો આ લોયાધામ પરિવાર કથા વાર્તાથી ઘડેલો છે ને, એટલે આની અંદર જોઉં છું કે આપણો પ્લસ પોઈન્ટ આ લોયાધામ પરિવારના હરિભક્તોનો એ છે કે કોઈને વ્યવહાર પ્રધાન નથી. એક પણ હરિભગત ક્યારેય વ્યવહાર વિષયક શું છે કેમ છે આની ચર્ચા જ નહીં. ગજબનું કહેવાય. અહીં તો સાધુ રહે છે એટલે ખબર છે કે અહીં તો બધું સંતોની આજ્ઞાથી જ થતું હોય, જે કાંઈ થતું હોય. એક ખીલી મારતા હોય તો એ સંતો આજ્ઞા કરે પછી જ મારતા હોય. પણ મેકનની અંદર ત્યાં આગળ સંતો નથી રહેતા, ત્યાં ભગતે હરિકૃષ્ણ ભગત કરતા હોય તો એ બધું પૂછીને જ કરે. અહીં મામા કે કોઈ કરતા હોય તો એ સંતોને પૂછીને કરે, પણ ત્યાં તો સંતો નથી. કદાચ કાંઈક ત્યાં આગળ એ લોકોને જે લોકલ વ્યવહારોનું કાંઈ કરવાનું થાય, પણ કોઈ દિવસ ત્યાંથી એ હરિભક્તોના સમુદાયમાં વ્યવહારિક પ્રશ્ન જ નહીં. એનું કારણ એક છે, મોટા સાધુ પ્રધાન છે. એટલે જીવનમાંથી જ્યારે મોટા સાધુનું પ્રધાનપણું નીકળી જાય ને તો કૂંચી માટે ઝઘડા થાય. બોલો કે હું કૂંચી રાખું ને હું કૂંચી રાખું એવું થાય લો. અને જો મોટા સાધુ પ્રધાન હોય ને તો કાંઈ ના થાય. કોઠારીને કીધું, ભાઈ રૂપિયા દેવા જ બ્રાહ્મણોને કાંઈ મળશે? કોઠારી કે હાના રૂપિયા? એને એમ કે આ મહારાશ્રી એમના કહેશે કે દઈ દો આ બ્રાહ્મણો, આ તો હારા 200 ઊભા છે, આપણે ત્યાંથી ખાધા ખર્ચી 400 લઈને નીકળ્યા છે, 200 આને દઈ દઈએ તો ઉપાધિ થાય, અને રૂપિયા કેમ આવે તો અમને ખબર, એમને શું ખબર મહારાશ્રીને. એટલે કોઠારીએ કીધું કે રૂપિયા નથી. હવે કંઈક બોલાય નહીં, કોઠારી કે રૂપિયા નથી એટલે નથી, પછી હોય ભલે પણ એ ના પાડે તો ના થાય. એટલે કોઠારીએ કીધું રૂપિયા નથી, મારી પાસે રૂપિયા નથી. એટલે મહારાજ શ્રીએ અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે ભગવાન જેવા આચાર્ય, યાદ રાખો, એ ભગવાન જેવા આચાર્ય એટલા માટે હતા કે ભગવાનના સ્થાપિત અને ભગવાને ચૂઝ કરેલા અને ભગવાનનું ધ્યાન ભજન કરવાવાળા એ તો બરાબર, પણ એમને મોટા સદગુરુઓનો સમાગમ હતો. અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે બીમાર પડ્યા છે ને, ત્યારે બીમાર પડ્યા ને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે વર્તાલ સમાચાર કેવડાવ્યા છે કે મને સુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો આવે અને દર્શન આપે. ગુણાતીતાનંદ સ્વામી ગયા છે જૂનાગઢથી, અને અયોધ્યા પ્રસાદજી મહારાજને અંતકાળે, અંતિમ અવસ્થાએ, જ્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજને શરીરમાં બહુ પીડા થવા લાગી અને શરીર છૂટે નહીં, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું, મહારાજ શ્રી બધું જ સારું છે, તમે ભગવાનના પુત્ર છો એ પણ સારું છે, બધું જ સારું છે, તમને દત્તપુત્ર તરીકે લીધા છે, તમે ધર્મકુળમાં પ્રગટ્યા છો, બધું જ સારું છે, પણ શ્રીજી મહારાજની જેવી છે એવી સર્વોપરી નિષ્ઠા પાકી કરો, અંતકાળે પણ મોટા પુરુષની જરૂર પડી છે. વિહારી લાલજી મહારાજે હરિલામૃત લખ્યું. મોટા મોટા સદગુરુઓએ વિહારી લાલજી મહારાજ કે મને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવીને ભગવાનને ગમું એવો બનાવ્યો છું. આ સત્સંગની અંદર ઉપરથી માંડી નીચે સુધીનો કોઈ પણ આત્મા હોય એને ભગવાનને વાલા થવું હોય, એને કોઈ ને કોઈ મોટા પુરુષમાં હેત અને એનો સમાગમ જોઈએ જોઈએ ને જોઈએ જ. ભગવાનને કોઈ દિવસ કોઈ લોહીના સંબંધો નથી. ભગવાનને કોઈ દિવસ કોઈ લોહીનો સંબંધ હોય જ નહીં. ભગવાનને જો લોહીનો સંબંધ હોય તો ભગવાન પણ ભગવાન મટી જાય. ભગવાનને હંમેશા એની આજ્ઞાને ઉપાસના કોની પાસે છે એનો જ સંબંધ છે. ભગવાનને એકાંતિક ધર્મ જે પાડે છે એનો જ સંબંધ છે. એટલે તો વચનામૃતની અંદર ક્યાંય પણ એકાંતિક ધર્મ સિવાય કે આજ્ઞાને ઉપાસના સિવાય એક પણ વાત બીજી મહારાજ લાવ્યા નહીં. બીજા ગ્રંથોમાં બધું મળશે પણ વચનામૃતમાં કાંઈ નહીં મળે.
વચનામૃતમાં કલ્યાણ સિવાયની વાત જ નહીં મળે. એટલે જ હું વારે વારે કહું છું, વચનામૃતથી સત્સંગને ઓળખજો, કોઈ દી ભૂલા નહીં પડીએ. વચનામૃત સિવાયનો કોઈ પણ રીતે સત્સંગને ઓળખેલો હશે, ભૂલા પડી જશો. મહારાજશ્રીએ કીધું પોતાના હૃદયની અંદર, અયોધ્યા પ્રસાદજી મહારાજ ભગવાન જેવા આચાર્ય હતા, નિત્ય ભગવાનનું ધ્યાન કરતા. કેટલા ધ્યાનનિષ્ઠ એ મહારાજશ્રી હતા કે એક વખત ધ્યાન કરવા બેઠેલા અને ઠાકરીઓ વીછી, એ કંઈ કપડાની અંદર ભરાયેલો હશે અને એને આમ વાહામાં ચડ્યો અને ડંખ માર્યા. એ તો જેને વીછીનો ડંખ ખાધો હોય ને એને ખબર હોય કે ડંખ કેવો હોય. મને નથી લાગ્યો કોઈથી, શ્રીજી સ્વામી અનુભવી છે, રણછોડ ભગત અનુભવી છે, આ બધા વીછીના ડંખ ખાધેલા છે. એટલે વીછીનો ડંખ એવું કહેવાય છે કે બહુ પીડા કરે અને માણસ તે ઊંઘે ના આવે ને. તમારામાંથી કેટલાને લાગ્યો છે, કોઈને લાગ્યો છે? હા, બાપાને લાગ્યો હોય, ખેતરોમાં ખેતરમાં ભર્યા હોય ને એને લાગ્યો હોય. હા, એ વીછીનો ડંખ એવો હોય, એવા ડંખ વીછી ચડી ગયો છે ને, વીછીના ડંખ લાગ્યા, પણ અયોધ્યા પ્રસાદજી મારા ડગ્યા નહીં, આમ જ બસ ધ્યાન કરવા બેઠા, માનસી કરવા બેઠા એમ જ. બોલો, કેવા આત્મારૂપ થઈને ધ્યાન કરતા હશે? અને આપણે થાળ બોલવાનો હોય ને, થાળ બોલે ને પછી વચ્ચે આમ ચડું કરો, લાવી હું જડ જારી, એની વચ્ચે ગેપ પાડે, ખબર ને થાળ બોલવામાં. ચાલો ભાઈ બે ચાર મિનિટ ભક્તો ધ્યાન કરે, એટલે થોડી વાર ના થઈ હોય ને, આમ પીસફુલ તો વાતાવરણ રહે જ નહીં. હા, ઘૂસફૂસ 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 ચાલુ જ થઈ જાય. હવે ઓલાને એમ જ થાય કે હવે ચાલુ કરો આગળ થાળાને, કાંઈ ધ્યાન થવાનું નથી. કાં વાટ જોઈને બેઠા હોય, ક્યારે સ્વામીજી હરિકૃષ્ણ મહારાજની જે બોલે ક્યારે બોલે. માનસી કરવા બેહાડી દીધા હોય થાળ પહેલાં, ગાલો માનસી કરો ને, સંતો ઊભા હોય ને પછી માનસી કરવાની હોય, એટલે પહેલી તો આંખ ખુલે નહીં, એટલે પછી આંખ બંધ રાખે, પણ અંદર સંકલ્પ કયો કરે, ક્યારે જે બોલે. આપણું ધ્યાન આવું છે, એક ઘડી સ્થિર નથી બેસી શકતા. બોલો, આપણે તમે વિચારો તો ખરા, એને વીછી કરડે એ હલે નહીં અને આપણે બે મિનિટ સ્થિર ના બેહીએ. કદાચ જો બહુ ધ્યાનમાં જતા રહીએ તો જય સ્વામિનારાયણ પડી ગયા હોઈએ. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ આવા આત્મનિષ્ઠાવાળા હતા. એ અયોધ્યા પ્રસાદજી મહારાજે ભગવાનની મૂર્તિ સંભાળી, અને ભગવાનનો તો સ્વભાવ છે જે એને સંભાળે છે ભગવાન ત્યાં જાય છે. ભગવાન રૂપિયાની કોથળીઓ લઈને આવ્યા, રૂપિયાની કોથળીઓ લઈને આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને દેખાય, શ્રીજી મહારાજને સંભાળ્યા, એટલે મહારાજ જરિયાની વસ્ત્ર ધારીને, સોનાના ઘરેણા પહેરીને, હાથમાં રૂપિયાનો બટવો લઈને આવ્યા અને પોતાના અયોધ્યા પ્રસાદજી મહારાજને દર્શન આપ્યા અને એમના હાથમાં બટવો આપ્યો, પેલો રૂપિયાનો લો, અને મોટું વરખડાનું એક વૃક્ષ હતું એની હેઠે બેઠા. અને આ બાજુ આચાર્ય મહારાજ પહેલામાંથી રૂપિયા કાઢી કાઢીને દેવા મળ્યા. કોઠારી જોતો રહી ગયો કે આ ક્યાંથી કાઢ્યા મહારાજશ્રીએ રૂપિયા, કાંઈ હતું નહીં ને, પણ કંઈ બોલ્યા નહીં. એમાં સુખમુનિને ખબર પડી કે અયોધ્યા પ્રસાદજી મહારાજ અહીં આગળ લસુન્દ્રામાં છે અને સ્વામી ત્યાં જ ક્યાંક વિચરણ કરતા હશે, એટલે સ્વામી મહારાજશ્રીના દર્શન માટે ત્યાંથી ગયા. અને સ્વામી ગયા ત્યારે ઉમરેઠમાં હતા, અને સ્વામી ઉમરેઠથી ત્યાં ગયા કેટલાક સંતોને અને હરિભક્તોને લઈને. એટલે સ્વામીને સૌથી પહેલાં ગયા ને તો ગયા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજને મળવા, પણ વરખડાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજ બેઠેલા જોયા, એટલે સ્વામીને આ દંડવટ કરવા લાગ્યા. હવે મહારાજ તો દિવ્ય સ્વરૂપે આવેલા છે. ભગવાનનું એક લોજિક બહુ સમજવા જેવું છે. શ્રીજી મહારાજ અહીં છે જ, અહીં બિરાજમાન જ છે. જે અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસનને તેજ તેજને મધ્ય છે, એ જ મહારાજ અહીં બિરાજમાન છે. પણ આ સભામાં તમે 500 બેઠા હો, 200 બેઠા હો, 150 બેઠા હો, હું અહીં નજીક બેઠો હોઉં કે કોઈ ઠેક દૂર બેઠો હોય, ભગવાનનું એક સમજવા જેવી વાત એ છે, એને જેને દર્શન દેવા છે એને જ દર્શન થાય છે. બીજાને એ મૂર્તિ દેખાશે, ઊભું સ્વરૂપ દેખાશે, ધાતુનું દેખાશે, એને આરસનું દેખાશે, ચિત્રામનનું દેખાશે, એને એમ લાગે કે મહારાજ ઊભા છે કંઈક લાકડી લઈને, વાંસળી લઈને, કે મહારાજે આવા વાઘા પહેર્યા છે. પણ એને મહારાજ જેવા ઓલાને દેખાય છે એવા નહીં દેખાય. હરિકૃષ્ણ મહારાજ વરતાલમાં એકના એક જ છે, એ તો જેમ ઊભા હોય એ પોઝિશનની અંદર જેમ ઊભા છે એમ દેખાય છે, પણ કેટલાકને એવા ને એવા ઊભેલા દેખાય છે, કોઈકને હસતા દેખાય છે, કોઈને પોતાની સામું જોઈ રહેતા દેખાય છે,
કોઈને પોતાની પાછળ ચાલતા દેખાય છે. ડલાસની અંદર એક હરિભગત છે, એના વર્ષો પહેલાં મને એનું નામ આજ ભૂલાઈ ગયું છે, પણ 99ની અંદર જ્યારે હું ડલાસ હતો ને ત્યારે ભગતે વાત કરેલી કે આટલી એની નાની દીકરી હતી, લગભગ 4 વર્ષની. એ લોકો વરતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા ગયા એટલે નાના છોકરાને એના મા બાપ એવું તો કહે ને કે બેટા ભગવાનને કે આપણી આરે ચાલ એવું કહે. એટલે એ લોકો અમેરિકા આવતા હતા એટલે એમની દીકરીને એવું કીધું કે બેટા ભગવાનને એવું કહે કે અમારી ભેગા અમેરિકા ચાલો. હવે નાની છોકરી 4 વર્ષની કે એવી હશે, એના હૃદયમાં તો કોઈ પાપ ના હોય. આપણે તો કહીએ ખરા કે હે મહારાજ તમે મારા થયા, પછી ગાવ ને, કોઈ ગાવા તૈયાર નથી ભલા, કારણ કે શંકા છે અંદર, વિશ્વાસ નથી કે પ્રભુ તમે તો મારા થઈ ગયા પણ હજુ હું તમારો થયો, હજુ તો ઘણાયનો છું અને કદાચ ગાતો હોઉં તોય મહારાજ તમારે સમજી લેવું હું કેવો છું. આપણે આપણા હૃદયને સારી રીતે, એક વાત ભગવાને 2-3 વસ્તુ બહુ સરસ ગોઠવી છે, એક વસ્તુ એ તમે આખા જગતને છેતરી શકીએ આપણે, પણ આપણને પોતાની જાતને સમજાવવું કે હું ડાયો જ છું, હું આજે ધર્મ નિયમ લોપેલા હોય, મારી પાસે ધર્મ નિયમ પાકા હોય જ નહીં, બરાબર અહીંયા આવું ત્યારે આમ સરસ પોપટની જેમ વાતો કરીને ઊભો થઈ જઉં અને પછી આખા જગત સત્સંગ સમય એમ લાગે સ્વામી તો બહુ પાકા લાગે છે પણ હું પાકો નથી, એટલે હું એકાંતમાં બેહું તો મને પાકો લાગું, એવું થાય કે હું બહુ પાકો છે એમ લાગે, અરે છો તો કાચો છેતરે છે બીજાને. એક ભગવાને હૃદયમાં ખબર નહીં કેવું ગોઠવ્યું છે, એ હૃદયમાં રહ્યા છે ને, આપણા જીવમાં રહ્યા છે ને, એટલે આપણી કરેલી ભૂલ, આપણે કરેલું ખોટું, આપણે કોઈ પણ પ્રકારનું કોઈને છેતરપિંડી બધું જ એ અંદરથી એમ જ કહેશે. કદાચ કોઈ આ દુનિયામાં ચોરી કરી, કોર્ટનો લોયર રોકીને છૂટી ગયો કે મેં ચોરી નથી કરી, પણ પોતાના હૃદયને સમજાવું એની માટે કયો લોયર રોકી શકાય બોલો. એ તો કહે જ 4 વાગે આ જગ્યાએ આ ઝાડ નીચે અહીંથી કૂદીને આની ગાડીમ અહીં બેસીને આ દરવાજો તોડીને આ રીતે તે રૂપિયા લીધા હતા. એ અંદરથી એમ જ કે, ક્યાં સુધી કે મરતા સુધી, કે મરણ પથારીએ પણ કરેલું પાપ યાદ આવે છે. એટલે તો શાસ્ત્રો કહે છે કે કાંઈક ખોટું થયું હોય તો તમારા જીવનમાં તમે જેને આદર્શ માન્યા હોય એની આગળ હૃદય ખોલીને ઠાલવી નાખો અને જે તમારી ગુપ્ત તિજોરી હોય ને તમને એનું પ્રાયશ્ચિત આપીને ચોખ્ખા કરે એવા મોટા પુરુષ પાસે ચોખ્ખા થઈ જાઓ. પણ જીવનમાં એક પણ એવી ઘટના ના રાખશો કે જે ઘટના ખરાબ હોય અને તમને જ ખબર હોય, આ પૃથ્વી પર બીજા કોઈને ખબર ના હોય એવું ના રાખશો. ભગવાન સંબંધી એવું રાખો કે જે તમને જ ખબર હોય, કોઈને ના કહેશો. તમને ભગવાનને દર્શન દીધા કોઈને ના કહેશો, તમને સ્વપ્નમાં મહારાજ આવ્યા હતા કોઈને ના કહેશો, વાંધો નહીં એ નહીં કહો તો હાલશે, પણ કાંઈક એવું હોય એ જેને આપણે એવા માન્યા હોય, બહુ મોટા માન્યા હોય, બહુ મોટા. પાછું એ વાતો આવે પછી પાછું પેલું કહે ને કે સદવાન ત્યાં વિધવા જાય કે આઈબા તુંય મારા જેવી થા, એમ છે ને કૂતરાનું મુખ કૂતરું ચાટે એવું નહીં, આપણા જેવો હોય એને ના કહેવાય, પણ આપણાથી કંઈ મહાન હોય, જે મોટા પુરુષ આપણા આદર્શ હોય, જેને આપણા કાંડા ઝાલ્યા હોય, એની આગળ કંઈક નિખાલસ રહેવું જોઈએ કે જેનાથી આપણું કલ્યાણ નિર્વિઘ્ન થાય. વાત એ છે કે ભગવાન જેને દર્શન આપવા માગે છે એને દર્શન થાય છે. ઓલી છોકરીએ કીધું મહારાજ ચાલો અને મહારાજ આવ્યા. એ લોકો સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા. એરપોર્ટ ઉપર પણ પેલી છોકરી એના મમ્મી પપ્પાની એક જ વાત કરે કે મહારાજ આરે આવ્યા, જો આવી રહ્યા. હવે ઓલા લોકોને કંઈ ના દેખાય, એને એમ કે આ છોકરું છે. એટલું નહીં, એ છોકરી પ્લેનમાં બેઠી તો કે પપ્પા, હવે 3ની સીટ હોય ને, તો કે પપ્પા આ તમે બે અહીં બેસો, હું ક્યાં બેહું, મહારાજને બેહવા જગ્યા, મહારાજને પહેલાં બારીએ બેહાડો. હવે શું કરવું કહો, એ છોકરી એવી હઠ લીધી, એ ના જ બેઠી એ સીટ પર. અને આ ઘરે ક્યાંક એ લોકોએ એવું એડજસ્ટ કર્યું, પ્લેન ખાલી હોય એટલે કોઈક એર હોસ્ટેસ ને કંઈ, એ છોકરી કામ બેઠી, એની મમ્મીને એ બેઠા ને કે મહારાજ અહીં બેઠા છે, ઠેક એક ઘેર આવી ત્યાં સુધી કે મહારાજ આપ આપણી ભેગા આવ્યા. પછી એના મમ્મી પપ્પા કહે તો મહારાજને એવું કે આ સિંહાસનમાં બેહો આવે, એટલે એને કીધું મહારાજ તમે સિંહાસનમાં બેહો, અને મહારાજ એના સિંહાસનમાં બેઠા. પછી એ છોકરી જ્યારે જ્યારે પણ થાળ ધરાવવાનો થાય, કાંઈ થાય, એટલે કે મહારાજને થાળ ધરાવ્યો, સ્કૂલે જાય તો કે મહારાજ જમ્યા, મહારાજને હું પૂછું છું જમ્યા,
એવું એને અમુક ઉંમર સુધી રહ્યું, પછી છૂટી ગયું. પછી બધું આવે ને, ભગવાન ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી નિર્દોષ નિષ્પાપ, કારણ કે એ સંપૂર્ણ નિર્દોષ છે, એ સંપૂર્ણ નિષ્પાપ છે, એ સંપૂર્ણ નિખાલસ છે, એ સંપૂર્ણ નિર્મળ છે. એ જેવા બહાર છે એવા જ અંદર છે, અને આપણું બધું જ જુદું. હાથીના શું કહીએ છે, કહેવત શું છે, હાથીના ચાવવાના બતાવવાના. આવી બધી કહેવતો તમને કેમ આટલી બધી જલ્દી આવડી જાય? ગોખો છો ઘેર બેઠા બેઠા. વચનામૃત કોઈને યાદ નથી રહેતું. હું કહું મધ્યનું 25મું કયું, સ્વામી આવે જ ખરું પણ ખબર નહીં. આજે જે એક ભગત અમના ફોન આવ્યો, મને કે સ્વામી બધું યાદ રહે પણ તમે આમ વચનામૃતની કથા કરો ને ત્યારે મજા બહુ આવે, ને વચનામૃત નામ તમે નંબર બોલો કે આ વચનામૃતમાં અહીં છે, એકનો રેફરન્સ સમજાવો, પાંચ બોલો, મને એમ થાય હું યાદ રાખી લઉં, પણ ખબર નહીં. પણ આવું બધું યાદ તરત રહી જાય. મહારાજ નિર્દોષ છે એટલે એવા હૃદયમાં રહે છે. ભગવાનને જેને દર્શન દેવા છે એને જ દે છે, બીજાને દર્શન થતા નથી. બીજાને દર્શન ના થાય, ક્યારેક કોઈ ભગવાનના ભક્તને એવા પણ દર્શન થયા છે કે મંદિરમાં પ્રવેશતા હોય ને તે જ મધ્ય મહારાજ દેખાતા હોય, એવું પણ થયું છે. પણ બધાને ના દેખાય. સુકાનંદ સ્વામીએ દંડવટ કર્યા ને એટલે બધા વિચારવા લાગ્યા કે સ્વામી આ વૃક્ષના થડિયાને દંડવટ કરે છે, આ વૃક્ષ કાંઈ પ્રસાદીનું તો છે નહીં. શ્રીજી મહારાજ જે જે ગામમાં ગયા હોય ને કોઈ ઝાડ નીચે બેઠા હોય તો એ મુક્ત કહેવાય. આજે માનો કે દાદા ખાચરના દરબારમાં લીમ તરું, એ મુક્ત, આપણે એના દંડવટ કરીએ છીએ. લોયામાં શ્રીજી મહારાજે એના શાકોત્સવ બનાવ્યો, એ લીમ તરું મુક્ત છે, આપણે એને દંડવટ કરીએ છીએ. ભગવાનના સ્પર્શવાળી જે જે વસ્તુ છે નિર્ગુણ છે એટલે આપણે એને દંડવટ કરીએ છીએ. પણ આ ઝાડ તો કાંઈ શ્રીજી મહારાજનું પ્રસાદીનું છે નહીં, તો સ્વામી આને દંડવટ કેમ કરે છે? એટલે સુદર્શનાનંદ સ્વામીએ પૂછ્યું સુખમુનિને કે સ્વામી તમે દંડવટ કેમ કરો છો? હવે એ સાધુ જતન સુદર્શનાનંદ સ્વામી શ્રીજી મહારાજના પોતાના દીક્ષિત નંદ પંક્તિના સાધુ, એટલે શ્રીજી મહારાજે જેને દીક્ષા આપી હતી એ જ સંતો હતા. તો સુખમુનિને દર્શન થયા અને સુદર્શનાનંદ સ્વામી ના થયા. એ પૂછે તમે દંડવટ કેમ કરો થડિયાને? સુખમુનિ કે મને મહારાજના દર્શન થાય છે. વાલા ભક્તો, પંચાબ્દી મહોત્સવ કંડારી ગુરુકુલની અંદર થયો. કંડારી ગુરુકુલમાં પંચાબ્દી મહોત્સવ થયો. એ પંચાબ્દી મહોત્સવ જે વખતે થવાનો હતો એ સમયે પ્રથમ વખત, એ વખતે તો ગુરુજી જ સંસ્થાની અંદર વ્યવહાર પોતે, ગુરુજી તો કોઈ દી સંભાળતા જ નહોતા, મૂળજી ભગત પાસે જ કરાવે, પણ ગુરુજી જે કંઈ નિર્ણય કરવાનો એ પોતે કરતા. અને ત્યારે એ પંચાબ્દી મહોત્સવ વખતે સૌ પ્રથમ મોટું પ્રદર્શન ને બધું ગોઠવવાનું હતું, પ્રદર્શન કર્યું હતું ને એ વખતે મોટો ઉત્સવ કરેલો. એની આગળ જ એ વખતે જ અમને દીક્ષા આપેલી, સાધુ થયેલા અમે 5-7 સંતો. ત્યારે પંચાબ્દી મહોત્સવ વખતે 2 મહિના જ બાકી હતા ઉત્સવને, અને ગુરુજી ન્યૂજર્સીની અંદર હતા રમણદાદાને ઘેર. ત્યાં આગળ પૂજ્ય સંત સ્વામી બધું આનું સંભાળતા હતા, વિવેક સ્વામી સંભાળતા હતા પ્રદર્શનનું બધું, અને કોઈ રીતે કામ પૂરું થાય એવું નહોતું. અને એવું લાગતું હતું કે આ ઉત્સવનો ટાઈમ આવશે પણ કશું થઈ નહીં રહે. અને ત્યારે બહુ સંત સ્વામીને બધાને ચિંતા થઈ, સંતોને બધી જ રીતની. અને ત્યારે ગુરુજીને પણ એક ચિંતા થઈ, એ પત્ર વાંચ્યો કે ફોન પર વાત થઈ એનાથી, રમણદાદાને ઘેર હતા. અને ત્યારે રાત્રે મહારાજે ગુરુજીને રમણદાદાને ઘેર કીધું છે. મહારાજે ગુરુજીને કીધું કે તું લેરથી ઊંઘી જા, ઉત્સવ તો મારો છે, એ મારે કરવાનો છે, તારે નથી કરવાનો. અને આજ સુધી કંડારી ગુરુકુલમાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ જે છેલ્લો થયો એને સમકક્ષ જે ઉત્સવ કહેવાય એવો બેસ્ટમાં બેસ્ટ ઉત્સવ સૌથી પહેલો પંચાબ્દી થયો હતો, એના જેવો એક ઉત્સવ નથી થયો. બોલો, કારણ કે મહારાજે કર્યો. એ જે વસ્તુ જે એનું પ્રદર્શન આદિક જે તૈયાર થયું એનો જે ટાઈમ પીરિયડ કેટલા સમયમાં કેવી રીતે ગોઠવાઈ ગયું, કેવી રીતે થઈ ગયું, કોઈને કશી ખબર ના પડીને ઉત્સવ થઈ ગયો. ગુરુજી કે એ ઉત્સવમાં હું અખંડ માનકી ઉપર મહારાજને એ ઉત્સવની આજુબાજુ ફરતા, અને ઘનશ્યામ જીવન સ્વામી ભુજવાળા એ રૂપે મહારાજને હું અખંડ ઉત્સવમાં જોતો. ભગવાન અને મોટાના જીવનની અંદર
કરોડો પ્રકારના અલૌકિક આશ્ચર્ય હોય છે, એક નહીં કરોડો પ્રકારના. તમે સવારથી સાંજ સુધી એવા મોટા પુરુષની બાજુમાં રહો તો કરોડો પ્રકારના આશ્ચર્યો એના જીવનમાં બનતા હોય. કોઈક આશ્ચર્યને ક્યારેક પ્રગટ કરે તો આપણને ખબર પડે કે ઓહો આવું થાય, બધું જ થાય, અશક્યનું શક્ય પણ થાય, એ બધું જ થતું હોય છે. સુખમુનિ દંડવટ કરે છે જ્યારે, ત્યારે સુદર્શનાનંદ સ્વામીએ શંકા કરી અને સુદર્શનાનંદ સ્વામીએ જ્યારે પૂછ્યું ને ત્યારે સ્વામીએ કીધું કે અહીંયા આગળ તો મહારાજ બેઠા છે, એટલે જે પ્રીતિવાળો છે એને ભગવાન દેખાય છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રીતિવાળા તો મહારાજ આવ્યા, સુખમુનિ પ્રીતિવાળા તો એને મહારાજ દેખાયા. પ્રીતિવાન પાતળિયાને દેખે, પ્રીતિવાન પાતળિયાને પેખે, જિયા જિયા જાય તિયા દેખે, જિયા જિયા જાય તિયા દેખે, જિયા જિયા જાય તિયા દેખે, જિયા જિયા જાય તિયા દેખે. બીજાને માઇક આકાર દેખાય, બીજાને માઇક આકાર દેખાય, પ્રેમીને ભગવત દર્શન થાય, પ્રેમીને ભગવત દર્શન થાય, પ્રેમીને ભગવત દર્શન થાય, પ્રેમીને ભગવત દર્શન થાય. પ્રીતિવાન પાતળિયાને પેખે, જ્યાં જ્યાં જાય ત્યાં દેખે. ભગવાનનો જે પ્રેમી ભક્ત છે, કારિયાનીનું 11મું વચનામૃત મહારાજ કે એવો પ્રેમી ભક્ત જ્યાં જાય છે ભગવાનની મૂર્તિ એની પાછળ પાછળ જાય છે. ભગવાનને એને નથી ખોળવા પડતા, ભગવાન એને ખોળે છે. ભગવાન એના વિના નથી રહી શકતા. યાદ રાખો, ભગવાન પાછળ આપણે દોટ કાઢીએ ને કોઈ દી પકડાય એવા નથી. એની દોટ કેવડી અને આપણા પગમાં તાકાત કેવડી, એની પાછળ કોઈ કે હું ભગવાનને પકડી લઉં, ભગવાનને વશ કરી લઉં, ભગવાનને મેળવી લઉં, ભગવાન ના. તમે 25-30 વર્ષના હો અને એક વર્ષનું 2 વર્ષનું છોકરું હોય ગોઠણિયા પર હાલતું અને એ તમને પકડવા માટે મહેનત કરે તો એ શું યોગ્ય છે? તમે ક્યારે પકડાવ, ક્યારે પકડાવ? એ છોકરો આમ સ્પીડ કરીને તમને પકડી લે ત્યારે પકડાવ, ક્યારે પકડાવ, ક્યારે પકડાવ બોલો? બુઢા થાવ ત્યારે નહીં. તમે ધારો કે આવે મારે પકડાવવું છે તો તમે પકડાવ ને. તમે ઘણી વખત છોકરાના આમ વસ્તુ આપીને નથી રમાડતા, આમ ઊંચું નીચું કરો ને બધું કરો ને પછી કહો લે, એટલે ઓલો હસી પડે. અમારે અલ્પેશ ભગતનું છે નાનું, ઓલો તેને આમ તમે આમ કંઈક ધરો ને પછી આમ થોડી વાર રમાડો એટલે આમ થોડો માનવાળો છે, પછી તમારી હામું ના જોવે, મારે જોતું નથી કે કિટ્ટા. અને પછી તમે આમ આમ રમાડી કે લો લે આવે લે, તો તરત હસવા માંડે, ઘડીકમાં રડવા માંડે. હવે એને બધું આવડે એવું. પણ નાના છોકરાને તમારે વશ થવું છે તો તમે થાવ, તમારે પકડાવવું છે તો પકડાવ. એમ ભગવાન એવા છે કે એની આગળ આપણે બાળક થઈ જઈએ, નિર્દોષ થઈ જઈએ, નિખાલસ થઈ જઈએ, નિર્મળ થઈ જઈએ, તો એ સામેથી પકડવા, એ એવું નક્કી કરે કે મારે પકડાવવું છે તો જ પકડાય, નહીં તો મોટા યોગ્યો હિમાલયમાં રાફડા થઈ ગયા તોય નથી પકડાયા. મોટા મોટા જટાધારીઓ એવા એવા ઋષિમુનિઓ થયા જેની કથાઓ છે કે જેના જેની જટાઓમાં જેના શરીર ઉપર રાફડા થયા, જેની જટાઓમાં માળાઓ પક્ષીઓએ બાંધી દીધા, તો એ ભગવાન વશ ના થયા. અને જો એને બંધાવતું ને તો જોધા ભરવાડ જેવાની પાસે બંધાઈ ગયા કે લે હું તારી પાસે બંધાઈ લો. વિચારો તમે, એને બંધાવવું છે, એ નક્કી કરે કે મારે બંધાવવું છે. માટે આપણા જીવનને આપણે એવું કરવું કે ભગવાન નક્કી કરે કે મારે આને બંધીને રહેવું છે, એને બંધનમાં લેવાનું. કોઈને પણ બંધનમાં લેવા હોય તો એક જ ઉપાય છે, એને જેવું ગમતું હોય એવું કરો. એને શું ગમે લિસ્ટ કરો. તમારે કોઈને પણ તમારી જોડે આમ બરાબર મેચ્યોર કરવા હોય તો શું કરે, લિસ્ટ કરે કે એને શું ગમે છે. તમારે ઘરવાળાને કાંઈ લેવું હોય, જો કે અમેરિકામાં આવી સિસ્ટમ નહીં હોય કારણ કે બેય કમાય, ચેક ઉપર બેયની સહી આલે, બેયના નામ હોય. પણ ઇન્ડિયાની અંદર હોય બહેનોને કે એને સાડી લેવી હોય, કંઈક સોનાનો દાગીનો લેવો હોય,
એટલે અઠવાડિયા સુધી તો બરાબર આને હાચવે, હરખું જમાડે, ભાવતું હોય એવું કરી દે, આવે તો બૂટ કાઢવા બેસી જાય, દોરી છોડીને જાય ત્યારે બૂટ પહેરાવી દે, એના મોજા કાઢે, મોજા મૂકે, એવું આમ સરસ તૈયાર કરે. હારું અઠવાડિયાથી એ જ કેમનું વધી ગયું, પણ આને ના ખબર પડે કેમ વધી ગયું એ, કારણ કે મોહ પામેલો હોય એને એમ થાય ના બહુ સારું, હા બહુ ડાઈ છે. પછી અઠવાડિયા પછી ધીરે રહીને કહે કે હમણાં દિવાળી આવે છે, હા તો શું કરશું દિવાળી આવે છે તો દીવા કરજો ને ભાઈ ઘરમાં. તો કે એમ નહીં, દિવાળી આવે છે એટલે કંઈક જોશે ને, શું જોશે, મેં સાડી જોઈ રાખી 5000 વાળી, એટલે 500ની મળે છે ને, પણ દિવાળીએ તો સારું જોઈએ ને, એટલે આને આમ પાછા ગરમ ગરમ ભજીયા દીધા જ હોય, એટલે જમતા જમતા ઉતરતું જાય, સારું લઈ લે ત્યારે જા. હા વશ કરવાની રીત છે, તમે ધારો તો વશ થાવ, પણ તમે ના ધારો એ તમારી હાવ વિરુદ્ધ જ હોય. તમે દૂધ માગો ને છાશ પાતી હોય ને પછી કે મને 5000ની સાડી દઈ દો તો શું કહો, હમણાં નથી આવે જે જૂનું હોય પહેરજે. પણ તમે કંઈક એવું કરો કે વશ થાય, એમ ભગવાનને કંઈક એવું આપણે કરીએ કે આપણને વશ થાય, તો એ વશ આનાથી થાય. એને ગરમ ભજીયા જમાડો તો વશ થાય, એને પીઝા જમાડો તો વશ થાય, એને તમે સોનાના દાગીનાઓ પહેરાવી દો સરસ તો વશ થઈ જાય, એને સરસ મજાના આભૂષણો કે વાઘા પહેરાવો તો બહુ એ વશ થઈ જાય. અહીં ઘનશ્યામ મહારાજ આવશે, આપણે સોનાનું સિંહાસન કરીએ, અંદર બહુ દાગીનાઓ મહારાજને પહેરાવીએ, એનો અર્થ પાછા જોજો બંધ ના કરી દેતા. કેશો પછી આવે કે ભાઈ મહારાજને ઝાંઝર કરાવવા છે, તો કે સ્વામી પણ તમે કીધેલું કે એનાથી વશ થતા નથી તો અમારે દેવા શું કરવા, એમ નહીં પાછું, એ તો બરાબર છે દેવું જોઈએ આપણે આપ્યું હોય તો, પણ કેવળ ભગવાન એવું સોનું આપવાથી વશ નથી થતા, હું એ કહેવા માગું છું. ભગવાન કેવળ કોઈ વાઘા આપવાથી વશ નથી થતા, ભગવાન કેવળ સોનાના સિંહાસનો આખા બનાવવાથી વશ નથી થતા, ભગવાન આવા આખા મંદિરો કોહિનૂરથી કોઈ જડી દે એક જ યજમાન થઈને તો ભગવાન વશ નથી થતા. ભગવાન વશ થાય છે એને શું ગમે છે, એવું તમારું જીવન કેટલું છે, એ એવું કહે છે કે મને ગમે, મારી સાથે મેચ થાય એવો તમારો સ્વભાવ કેટલો છે. કોઈ ગમે એવો મોટો રૂપિયાવાળો હોય પણ તમારા સ્વભાવથી મેચ જ ના થતું હોય તો તમને એની યારે બેહુંય ના ગમે, તમે કોઈ એના રૂપિયા એની પાસે મારે હું લો. અને ગરીબ હોય પણ તમારા સ્વભાવવાળા મેચ થતો હોય, મજા આવી જાય આ વ્યક્તિ હોય તો. આ એમ ભગવાને કંઈ કહેવા જોઈએ ભાઈ કે આ ભગત જોડે મને મજા આવી જાય, જો તો ખરા, નથી કાંઈ ટીવીમાં મૂવી જોતો, નથી ટીવીની સિરિયલો જોતો, નથી કાંઈ છાપાના પાના જેમ તેમ ગોળવતો, 5 ટાઈમ માનસી તો મારી ભૂલતો જ નથી, ડુંગળી લસણથી તો કરોડો ગાઉ છેટો, હિંગથી તો અબજો ગાઉ છેટો, બહારનું ખાવાનું તો કોઈ દી એને ગળા હેઠે ઉતરે જ નહીં, રોજ નિત્ય મારી પૂજા 1.25 કલાક કરવાની એટલે કરવાની, તિલક ચાંદલો ભપકાદાર કરે, રોજ વચનામૃત વાંચે, શિક્ષાપત્રી વાંચે, એ પ્રમાણે પાડે, વચનામૃતની કથા સાંભળે, અવારાની કથાઓ સાંભળે, અને વ્યવહાર કરતાં સત્સંગ પ્રદાન રાખે, ભાઈ મારે આની આરે બને લો, આવા આરે બને, આપણે કેવા છીએ આપણે તપાસ કરવાનું. ભગવાનને આવાર, ભગવાન એવું નથી કહેતા કે તમે મારા અક્ષરધામના મુખ તો બહુ ચોખ્ખા છે એવા ચોખ્ખાઓ તો બને, ના આટલું તો કરો એની આરે ભગવાનને બને, એની આરે બને. અને એવા પ્રેમી ભક્તો આજ લોયા ધામની અંદર છે, આપણને કહેતા આનંદ થાય કે છે. અને જે જે સ્ટેજ પર છે ત્યાંથી ઉપર ઉઠતા જાય છે એટલે એનો પણ આનંદ છે કે ઉપર જાય છે. એટલે વાલા ભક્તો, આપણે આપણા જીવનને મહારાજને ગમે એવું બનાવીએ. સુકાનંદ સ્વામીને મહારાજના દર્શન થયા, કહેવાનો અર્થ એ છે કે પ્રેમી ભક્તને હંમેશને માટે ભગવાનના દર્શન થતા હોય છે. હમણાં જ એક હરિભગતનો મેસેજ આવ્યો હતો કે એને રાત્રે 3 વાગ્યે અચાનક ભગવાનને એવા દર્શન થયા તેજ મધ્યે કે એને સુતાતાને જગાડી દીધા, જાગ્યા અને એને ભગવાનના દર્શન થયા. એને પછી મેસેજ મોકલેલો હતો, અહીં આગળ અમેરિકાના જે એક ભક્ત છે એવા તો ઘણાય બધાને મહારાજના અનુભવો થતા હોય છે, કારણ કે મહારાજ તો પ્રત્યક્ષ ને પ્રગટ છે, પ્રગટ છે. એની પાછળ પડીએ, કંઈક ભગવાનની એવી અનુભૂતિઓ થાય એની પાછળ પડીએ. આજે ભગવાન રાજી થાય અમારા કંટકીથી, જો આ મુકેશભાઈ આવે આ ખુરશે બેઠા ને ગૌમુખી લઈને, ઊભા થાવ ભગત, હા જો આ કંટકીથી આવે બેસો. આ ભગતને મેં વચ્ચે તમને કથા કરી હતી કે તિલક ચાંદલો કરવા માટે પોતે એ કંટકીમાં નહોતા, પોતે હતા કયા સ્ટેટમાં હતા, ઇન્ડિયાનામાં, ને આગળ પાર્ટનરો સાથે ધંધો નાખેલો હતો, પોતાના અમુક ડોલર રોકેલા હતા, સંતોનો સંગ થયો, આ લાઈવ કથા સાંભળે
અને એક તો જગતમાં કહેવાનું જ છે કે આ સાધુઓ તો વાતો કરે ને સારું, ગમે એવું હોય પણ પારો ચડાવી દે. ઘણાને એવું હોય હા કે સાધુઓની વાતો બહુ સાંભળવાની નહીં, આપણે જવાનું. ઘણા એવા હોય કે સાધુ તો છે ને ધગધગ તો ગોળો દૂરથી તાપીને ભાગી જવાનું, બહુ પાયે નહીં જવાનું. નહીં તો બહુ પછી કે રાજેશભાઈ આ કેમ નથી કરતા, ઓલું કેમ ક્રિકેટ રમવા કેમ પહોંચી જાઓ છો, સેવા કરવા કેમ નથી આવતા, એમ કે તો કે ને રાજુભાઈ ક્રિકેટની અંદર આપણો ક્રિકેટની અંદર નંબર લાવે એવા છે. હા તાળી પાડો, બધી રીતના જોઈએ ને ભાઈ, સેવામાં તો પહેલો નંબર આવે એવો જ છે, પણ ક્રિકેટની અંદર ક્રિકેટર છે આટલી ઉંમરે અને શોખીન છે ને કરે છે. પણ સેવા એક દિવસ મને ખબર, પેલું કન્ટેનર આવવાનું હતું, મેં અશ્વિન ભગતને કીધું, મેં કહ્યું રાજેશ તો કે એ આવે જ ના સ્વામી, ક્રિકેટ રમવાની હોય ના આવે. મેં કીધું ફોન હું મને કરવા જ દો. મેં ફોન કર્યો, ક્રિકેટ છોડીને આવી ગયા એટલે વાત તો નક્કી ને કે એના કરતાં પ્રધાન તો સત્સંગ છે, એટલી વાતો નક્કી. અને ત્યાં રમવાની અંદર મને કહેતા હતા કે અત્યારે કેટલા ત્રીજા નંબરે છે, કેમ ચોથા નંબરે છે અત્યારે. મેં કીધું સારું પહેલા નંબરે આવી જાઓ, અમારે ગૌરવ તો કહેવા છે કે અમારું લોયાધામનું ગૌરવ ભાઈ, સવાલ નથી. બધી ફિલ્ડના જોઈએ, ગાવાવાળો જોઈએ, આવાય કોઈક જોઈએ, કોઈ એન્જિનિયર જોઈએ, લોયર જોઈએ, ડૉક્ટર જોઈએ, બધા જોઈએ. એ ભગતને સંતોનો સમાગમ થયો ને તિલક ચાંદલો કરવાનો ચાલુ થયો. આ જેટલાથી નથી થતો એ ખાસ વિચારજો, અને જે કરો છો એનાથી ક્યારેય ભૂલાય નહીં ને ભૂસાય નહીં એના માટે કહું છું. એને એના પાર્ટનરોએ કીધું કે ભાઈ અહીં તિલક ચાંદલો ના ચાલે, સ્ટોર બહુ સારો ચાલે. એક બાજુ પર પૈસાની આવકને અમેરિકા તો તમને ખબર છે કે રાત્રે ઊંઘી જાવ તોય ચક્કર ચાલુ, સવાર ઉઠો તોય ચક્કર ચાલુ, ઇન્સ્યોરન્સ ગાડી આ તે બધું ચાલુ ને ચાલુ. બોલો, સતત માણસને આમ રાખી મૂક્યા વજનદાર, કોકને હળવા ફૂલ રાખતા હોય. એટલે ભગતને પૈસા સારા મળે, સ્ટોર સારો ચાલે, કોણ છોડે. હવે ઓલા કે તિલક ચાંદલો નહીં કરવાનો, ખાલી સ્ટોર પણ નહીં કરવાનો, ઘેર જે કરવું હોય. તો લગભગ દરેકની સમજણ એવી હોય કે ધંધા પૂરતું જ છે ને, ધંધા પૂરતું જ છે ને, તો ધંધા ઉપર આપણે છોડી દઈએ. એ ભગતે કીધું તિલક ચાંદલો મારાથી નહીં છૂટે, તો ઓલા કે પછી આપણને નહીં ફાવે. એ જોબે જવાનું એમને બંધ કરી દીધું, એમનો ભાગ હતો એ તો પડી રહ્યો, પણ એ જોબે જવાનું બંધ કર્યું ને ઘેર આવ્યો. પેલા લોકોના બહુ ફોન આવે કે તું આવી જા, બધું છોડ, આ બધું તો સંતો બધું કહે, સાધુઓ બધું કહે, પણ આપણે કંઈ વ્યવહાર ચલાવવાનો હોય કે નહીં સંસારનો એને હું ખબર હોય. એ કે મને ખબર નહીં પણ મહારાજનું આ છે, મારે નથી છોડવું. વાલા ભક્તો ધંધો છોડી અને કંટકિયા સુરેશભાઈ છે એમને ત્યાં ગયા, જોબ અને ધંધા વિના મહિના સુધી રહ્યા હશે પણ તિલક ચાંદલો કપાળમાંથી ના કાઢ્યો. આના માટે મહારાજને કહેવાની ઈચ્છા થાય કે મહારાજ એનાથી કદાચ કંઈ કોઈ વખત તમારી આજ્ઞા લોપાઈ હોય ને તો એ ભૂલ અમને સજા આપજો એને ના કરતા, એમ ઈચ્છા થાય. એને માગવું ના પડે કે મારી પર રાજી થાવ, રાજી થઈ જ જાય. આપણે સત્સંગ માટે એટલા મજબૂત થવા જોઈએ, એટલા મજબૂત થવા જોઈએ કે આ જગતની અંદર આપણે માથું ઉચકીને હાલતા હોય ને કોઈ આપણને આંગળી ના કરી શકે, એને બોલતા શરમ આવે કે તિલક ચાંદલો કેમ કરે છે. એટલી આપણી ખુમારી હોય, આપણી એટલી ખુમારી હોય કે કોઈ આપણી અમે બોલી ના કે તો ડુંગળી લસણ કેમ નથી ખાતો, આવું બોલી ના શકે. આપણે બેઠા હોય ત્યાં બોલે શું કોઈ, તારા સ્વામિનારાયણ આવા કોઈ બોલે શું આપણે બેઠા હોય ત્યાં. એટલી ખુમારીવાળો ભક્ત હોય. અને ખુમારી ક્યારે આવે, તમે પૂર્વેની ઘટનાઓ તો ઘણી સાંભળી પણ આવાને નજર સામે જોશો તો ખ્યાલ આવશે. આ હિતેશભાઈના સુરેશભાઈ કંટકીથી આવેલા છે આ ભક્તો, હજુ 2-3 વર્ષનો સત્સંગ છે. આ તિલક ચાંદલા વિનાના હતા, પૂજ્ય સુરત વલ્લભ સ્વામીના કોન્ટેક્ટમાં આવ્યા અને સ્વામીની કથાઓ રોજ સાંભળે ને બહુ નજીકથી આવ્યા ને ગુરુજીમાં એટલું બધું હેત થઈ ગયું. આજે દર સેટરડે સભા એ લોકો કરે, રાતના 3 વાગ્યા સુધી એ 2-3 ફેમિલી ભેગા થઈને વચનામૃતની કથા કરે રાતના 3 વાગ્યા સુધી. વિચારો તો ખરા, સાધુ વિના શું આપણી પાસે છે. આ મૂડી છે, હું એમ કહું લોયા ધામની અંદર આ ઉત્સવમાં $1,00,000 ને $5,00,000 યજમાનો થાય મૂડી છે જ નહીં, સોનાના સિંહાસનો થાય મૂડી નથી, એ મૂડી નથી. આ લોયા ધામ આખું હીરાઓથી મઢાઈ જાય એ મૂડી નથી. અહીંયા આગળ ડૉક્ટરો અને લોયરોની લાઈનો પડી જાય ને ઢગલા બંધ મિલિયન્સ ને બિલિયન્સ ઓફ ડોલર આપવા આવે એ મૂડી નથી. મૂડી તો આ છે કે આ લોયા ધામની અંદર નિષ્ઠાવાળા એવા ભક્તો છે ને, એ જ આ લોયા ધામની મૂડી છે, એ જ મૂડી છે. સંતોને નજરમાં એ જ છે, ગુરુજીએ એ જ નજર રાખતા શીખવાડી છે, નહીં કે ગરીબ કે તવંગ, એની યારે કોઈ મતલબ નથી. 5 રૂપિયા આવતા હશે ને તો રોટલો અડદની દાળને રોટલો ખાવાશે,
એની બહુ જરૂર નથી, એની કાંઈ જરૂર નથી કે મોટા મિષ્ટાનો ફરસાનો જ ખાવા, એની કાંઈ જરૂર નથી મેવા મીઠાઈ જમવા, પણ એટલું તો વાલા ભક્તો લોયા ધામના આપણે છીએ એટલું તો આપણને થવું જ જોઈએ. હું મહારાજને ગુરુજીનો છું તો મારું જીવન એવું હોય કે મારા જીવનથી કોઈને કેફ ચડે, કોઈ મારા જીવનનો આદર્શ બને. એ લોકો શનિવારે 5-5 વચનામૃતો, ગ્રહસ્થો જ છે ખાલી, એ 2-3 જ ફેમિલી ભેગા થઈને એક સાથે 5 વચનામૃતો વાંચે, 3-4 વચનામૃત. અને ખબર કેમ પડે કે એને જે વચનામૃતમાં ખબર ના પડે એટલે બીજે દિવસે 3 ફોન આવી ગયા હોય. અને વચનામૃતનો પ્રશ્ન, આ વચનામૃતમાં આ જગ્યાએ મહારાજે ઉત્તરાદા 12 કીધું. ઉત્તરાદા 12 એટલે શું? મહારાજે અહીંયા આગળ આમ કીધું છે તો એ એટલે શું? એ શબ્દને પકડીને, શબ્દને સમજવા માટે મહેનત કરે, નહીં તો આવું કરે ત્યારે આપણને આનંદ થાય. અહીં તમને રોજ સંતો ભેગા છે, પણ હવે સાધુ તમને થાય કે આ સ્વામીએ 12-વાળાના વખાણ કરે, અમારા તો કર્યા જ નહીં, પણ તમારા ના કરાય, તમારા બહુ કરીએ ને તો ઉપાધિ, તમારા જ્યારે સમય આવે ત્યારે ક્યાંક કરશું, તમારા બીજે કરશું, રાખવું પડે ને થોડું, પણ ના, પ્રેરણા લેવા જેવી છે. ઘણી વખત અમારી ભેગા રહો ને તો ઘણી વખત કાચા રહી જાઓ જો ધ્યાન ના રાખો તો, કારણ કે સાધુ ભેગા રહો ને તો જાતે ઘડતર કંઈ ના થાય, અને તમે તમારી જાતે શાંતો ઉપર મૂકી દીધું એટલે અમારાથી થાય એટલું કરીએ ને પછી તો ઉડી જાય. પણ આવી એ 5-5 વચનામૃત શનિવાર વાંચતા હોય ભેગા થઈને, પછી અહીં આવે અને પછી સભા પછી એ જોવે ખરા કેટલા વચનામૃત વાંચે છે અહીં આગળ બેઠા બેઠા, તો પાછું આપણું જોઈએ ને. પણ એવા નિષ્ઠાવાળા ભક્તો છે એટલે મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે મહારાજ એમનો સત્સંગ બહુ વધતો રહે, દિવસે ને દિવસે વધતો રહે. ત્યાં રહ્યા થકા કંટકીની અંદર એમને તો એટલો ઉત્સાહ છે કે ન્યા લોયા ધામ કરવું છે. બોલો, કંટકીમાં લોયા ધામ કરવું, આટલા ઉત્સાહી ભક્તો છે. અને ખબર છે કેટલા નસીબવાળા કે અહીંયા આગળ આપણે જ્યાં મધ્ય સિંહાસન હતું ને, અહીંયા આગળ હરિકૃષ્ણ મહારાજને આપણે નિત્ય જે અત્યાર સુધી જે હરિકૃષ્ણ મહારાજના પ્રતાપે અહીં ઘનશ્યામ મહારાજ આવવાના, હરિકૃષ્ણ મહારાજને ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ આખું સિંહાસન જ્યારે વિખ્યું નહોતું ને તે સમયે સુરત સ્વામી અમે બે વાત કરતા હતા કે આનું આપણે શું કરશું, એટલે કીધું કે આમ કરશું આમ કરશું, બધું અલગ અલગ અમે વિચારતા. પછી અમારે બેયનો વ્યૂ એક પર આવ્યો કે આ કંટકીના ભક્તો કહે છે તો આપણે ત્યાં આગળ જ કંઈક કરીએ. એ લોકોને પહેલેથી એ 2-3 ફેમિલી તોય કે મંદિર કરતો તે સુરેશભાઈનું બેઝમેન્ટ છે, એ બેઝમેન્ટની અંદર એ મહારાજ આવે ન્યા જઈને બેવાના, આખું બેઝમેન્ટ ફિનિશ કરાવ્યું છે અને આખું એ મંદિર લોયાધામ કંટકી ત્યાં આગળ થશે. લો, અને ભક્તો મહારાજને પ્રેમથી લેવા માટે આવ્યા છે. બહુ ભાગશાળી તમે કે જેની 3-3 વર્ષ સુધી સંતોએ સેવા કરી અને રોજ થાળ ધરાવ્યા છે, એ મહારાજ આજે કંટકી જશે અહીંથી. બોલો, કોના નસીબમાં ક્યાં લખ્યું હોય? બાકી હું હમણાં નોર્થ કેરોલિના ગયો તો એક સાધીના આપણા ભગત મળ્યા, દીપકભાઈ દાદાએ મને આપ્યા હતા ને, એમણે ત્યાં સિંહાસન જોતું હતું ને પછી મને કીધું કે આ સિંહાસન, તો એમને ખબર પડી કે આવું સિંહાસન છે. મને કે સ્વામી એ સિંહાસન મને મળે તો સારું. મેં કીધું આવે તો ખબર નહીં, જો અહીં કંટકી નહીં જાય તો તમારે ત્યાં આવશે, પણ કંટકીવાળા છોડે એવા છે, ભગવાન એને વશ છે એટલે લઈને જ જવાના. મેં કીધું ને ભગવાન પોતે નક્કી કરે મારે ક્યાં જવું છે, આપણે નક્કી કરીએ ના થાય, ભગવાને નક્કી કર્યું છે. એટલે વાલા ભક્તો એવા પ્રેમી ભક્તો છે, ખૂબ નિષ્ઠાવાળા ભક્તો છે. આજે અહીં આગળ ન્યૂજર્સી આવ્યા એટલે ખૂબ ખૂબ આપણને બધાને આનંદ થયો. આ સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આપણે આગળ જ્યારે આવતા શનિવાર પાછા પ્રવેશ કરીશું. બોલો, હરિકૃષ્ણ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ નીલકંઠમ્ ભજે હરિકૃષ્ણ મહારાજ.